માંડવી તાલુકાના મોટી રાયણ ગામે સરકારી હાઈસ્કૂલ દ્વારા તિરંગાનું કરાયું અપમાન, એવો મેસેજ સોશિયલ મીડિયામાં થયો વાયરલ. માસાપુરા ન્યૂઝ ચેનલને તલવાણા ગામના કોંગ્રેસી આગેવાન વસંત પોલડિયાએ માસાપુરા ન્યૂઝ ચેનલને મેસેજ મૂકતા જણાવ્યું કે આ વિશે તમે અહેવાલ આપજો, અને વધુમાં જણાવ્યું કે આજે આખા દેશમાં 15 ઓગસ્ટનો રાષ્ટ્રીય પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે, ત્યારે માંડવીના મોટી રાયણ ગામેથી હાઈસ્કૂલ દ્વારા એક પત્રિકા કહો કે તિરંગો કહો કે વોટ્સએપમાં મૂકવામાં આવ્યું છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કેસરી કલર તિરંગાની ઉપર અને નીલો કલર નીચે હોય છે, ત્યારે આજે જોવા મળ્યું કે નીલો રંગ તિરંગાની ઉપર છે અને કેસરી રંગ નીચે બતાવવામાં આવ્યો છે. આ તિરંગાનું અપમાન કહેવાય તો વસંતભાઈએ રાષ્ટ્રીય પર્વ તાલુકા કક્ષાનો તલવાણા ગામમાં ઉજવાયું હતો ત્યારે તેમણે માંડવી મામલતદાર RB ડાંગીને પણ આ વિશે પગલાં લેવા કહ્યું હતું. આશાપુરા ન્યૂઝ ચેનલ મોટી રાયણ ગામના હાઈસ્કૂલના આચાર્યનો સંપર્ક કર્યો હતો. તેમણે ખુલાસો આપતા જણાવ્યું હતું કે અમારી તરફથી આવો કોઈ સોશિયલ મીડિયામાં મેસેજ મૂકવામાં આવ્યો નથી. તેમણે આ વિશે પોતાનો ઢાંક પીછોડો કર્યો હતો અને એમ જણાવ્યું હતું કે આ વિશે અમે પણ તપાસ કરીશું, ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે આ સ્કૂલે આ મેસેજ વાયરલ નથી કર્યો તો પછી આ તિરંગાનું અપમાન કરતો મેસેજ કોણે વાયરલ કર્યો, એક તપાસનો વિષય છે. સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ, માંડવી, કચ્છ. આપણે મોટી રાયણ હાઈસ્કૂલમાંથી આચાર્ય બોલો, પ્રવીણભાઈ. અરે હા, બોલો બોલો. અરે સાહેબ, હું આશાપુરા ન્યૂઝ માંડવી થી પરેશ જોશી વાત કરી રહ્યો છું. હા બોલો પરેશભાઈ. સાહેબ, આજે એક અમને વસંતભાઈ પોલડિયા તલવાણાના અગ્રણી છે, એમણે એક વોટ્સઅપમાં આપણો મોટી રાયણ હાઈસ્કૂલનો એક તિરંગો કહીએ કે આમંત્રણ પત્રિકા કહીએ કે જે એમાં સાહેબ આપણે તિરંગાની અંદર એવું એમણે એમ કીધું છે કે કેસરી કલર જે હોય એ ઉપર આવવું જોઈએ, એની બદલીમાં તમારા તરફથી કેસરી કલર જે છે એ નીચે છે અને નીલો કલર છે ઉપર છે, અપમાનજનક છે. તો તમે શું કહેશો એ વિશે? હવે એ જે પત્રિકા જે છે એવી અમારી કોઈ ઓફિશિયલ પત્રિકા અમે કોઈ મોકલેલી છે નહીં, એટલે કારણ કે એમાં સાહેબ પત્રિકા જેવું પણ લાગે છે ને વચ્ચે, કારણ કે અશોક ચક્ર જેવું પણ છે, એટલે આપણો ચિહન જે છે એ છે, તો એવું લાગે છે તિરંગો હોય એવું લાગે છે. તો શું કહેશો? એટલે એવી પત્રિકા અમારા તરફથી કોઈ ઓફિશિયલી અમે બનાવી જ નથી. તો એમાં સાહેબ હાઈસ્કૂલનો ઉલ્લેખ છે તે મોટી ઉલ્લેખ છે, હવે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા બનાવવામાં આવી છે, કોણે બનાવી ખ્યાલ નથી. કારણ કે સાહેબ આ એક તપાસ વિષય છે, આમ તમારા તરફથી બનાવવામાં આવી છે કે શું, તમે શું? ના ના ના, મારા તરફથી કે અમારા આચાર્ય તરફથી કોઈ બનાવવામાં આવી નથી. તો આ શું છે? મારી જે ઓફિશિયલ પત્રિકા છે ને, હા, મેં તમને આમાં વોટ્સઅપ કરેલી છે, એ પ્રમાણે અમે ગામમાં આપેલી છે. બરાબર. તો સાહેબ આ વિશે તમને ખ્યાલ છે કે કઈ એવું? ના, કઈ ખ્યાલ નથી. મને ભાઈ શું નામ આ નંબર પરથી જ ફોન આવ્યો હતો, એમને મોકલી ભાઈ તમારી પત્રિકા રીતની છે, મેં કીધું મને ફોરવર્ડ કરો ખ્યાલ આવે. હા, એટલે મેં સાહેબ તમને મોકલાવી છે, કારણ કે આ વોટ્સઅપમાં વાયરલ અત્યારે થઈ રહી છે અને આનાથી શું છે કે બધાને એવું લાગે છે કે આપણું જે આપણા દેશનું જે અપમાન છે આપણા તિરંગાનું. તો તમે બરાબર છે, પણ અમે આવી કોઈ પત્રિકા અમારી ઓફિશિયલ છે જ નહીં, કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કોને બનાવી કોઈ મને ખ્યાલ નથી. તો સાહેબ આગળ કઈ પગલા લેવાની તમારી ખરી, કારણ કે આ તમારું એમાં નામ આવે છે, હાઈસ્કૂલ મોટી રાયણ ગામની હાઈસ્કૂલનું નામ લખેલું છે અને વોટ્સઅપમાં એવો મેસેજ એક ફરતો થયો છે કે આ એક આપણું અપમાન કહેવાય. હવે ષડયંત્ર તો હવે હું કેવી રીતે કહી શકું, પણ કોઈ કદાચ કોઈએ દેશભક્તિના ઉત્સાહમાં આઈન બનાવી દીધી હોય અને કોઈ નિયમોનું ધ્યાન ન રહ્યું હોય. તો આના ઉપર તમે શું આગળ કોઈ તપાસ કરશો કે શું કઈ? હું તપાસ કરીશ, હવે મારા સ્ટાફ તો અત્યારે કોઈ હાજર છે નહીં, પણ તપાસ કરીશ કોને કોઈએ મોકલી છે, શું છે, કોઈએ બનાવ્યું હોય, અન્ય કોઈએ બનાવ્યું છે, તપાસ કરીશ સારી રીતે. કારણ કે આ જે વસંતભાઈ પોલડિયા છે એમણે મામલતદાર આજે ત્યાં તાલુકા કક્ષાનો જે આપણો કાર્યક્રમ હતો તલવાણા, તો ત્યાં પણ એમણે આ વિશે મામલતદારને પણ જણાવ્યું છે કે સાહેબ આના ઉપર એક્શન લેવા જોઈએ. તો એમણે પણ કીધું છે કે ના, અમે એક્શન લઈશું. બરાબર બરાબર. તો સાહેબ તમારો આશાપુરા ન્યૂઝ ચેનલ સામે વાત કરવા બદલ આભાર. હલો, વસંતભાઈ પોલડિયા બોલો, તલવાણાથી. હા બોલો સાહેબ, બોલો. સાહેબ આપણે તમે જે વોટ્સઅપ ઉપર મોકલાવ્યું છે એ મેં જોયું, શું છે હકીકત શું છે?
સાહેબ, આ પ્રાથમિક સ્કૂલ નું રાયણ હાઈસ્કૂલ રાયણ હા હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ કહો કે શું કેવાય, અહિયાંના હિસાબે જે એ લોકો પત્રિકા છાપી છે આજની 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ની આપણી ઝંડા વંદન ની પત્રિકા બરાબર પત્રિકા છાપી છે, એમાં મને આ યોગ્ય નથી લાગતું કે આ તિરંગો ઝંડો જે લોકો તિરંગો કલર છાપ્યો છે બરાબર, રાષ્ટ્ર ધ્વજ નું નિશાન એમ બતાવે છે, રાષ્ટ્ર ધ્વજ તિરંગો બતાવે છે, અંદર ચક્ર બતાવે છે, યોગ્ય નથી લાગતું કે આ તિરંગાનો મને અપમાન લાગે છે કે તિરંગો જે છે આપણો એ તિરંગાનો કલર જે છે એ કેસરી ઉપર હોય છે, સફેદ વચમાં હોય છે, ગ્રીન નીચે હોય છે, આમ 3 કલર છે અને એમાં વચમાં આપણું ચક્ર હોય છે, અશોક ચક્ર હોય છે. તો આ પ્રાથમિક શાળાના હેડમાસ્ટર કો પ્રિન્સિપાલ કો જેને આ પત્રિકા બનાવીને છાપીને બધા ગામમાં વાંટી હશે, બધા મોટા મોટા ગામના અગ્રણીઓ હશે એમને આપી હશે, જે છોકરાઓને વિદ્યાર્થીને આપી હશે, તો મને મારા હિસાબે એ નથી સમજાતું કે આ તિરંગાનો કલર આ ક્યારે આ લોકો બદલી નાખ્યો અને આ કેવી રીતે ભણાવતા હશે છોકરાઓને. મચમોર લેડીઝ વેર શોરૂમ ટૂંક સમયમાં સારી એવી નામના મેળવી અને ખરીદી માટેની માંડવીમાં પ્રથમ પસંદગી બનેલ મચમોર શોરૂમ. અહીં આપને લેડીઝ વેર, લેડીઝ ફૂટવેર, હેન્ડબેગ, ક્લોથ, ફેશનેબલ જ્વેલરી, વેસ્ટર્ન આઉટફિટ, કોસ્મેટિક એસેસરી સહિતની અનેકવિધ વેરાયટીઓ મળી રહેશે. સ્ટાન્ડર્ડ વસ્તુઓની વ્યાજબી ભાવે ખરીદી કરવા માટે એકવાર અવશ્ય પધારો. અમારો વિશ્વાસ છે કે આપની એક વખતની મુલાકાત કાયમી બની રહેશે. તો સરનામું નોંધી લઈશું, મચમોર લેડીઝ શોરૂમ, 7 માર્કેટ સામે, ખાલી ભંડારની પાસે, માંડવી, કચ્છ. સદગુરુ શ્રી અર્જુન નરસિંહભાઈ ગઢવી. મોબાઈલ નંબર 99 783 15 914. નરસિંહ લધાભાઈ ગઢવી. મોબાઈલ નંબર 82 386 17 800.